મથકો ઉપર મતદારોની લાંબી કતારો લાગી છે બનાસકાંઠા જિલ્લામાં પાંચસો અઠ્યાવીસ જેટલી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં એક હજાર આઠસો સિત્યોતેર જેટલા ઉમેદવારોએ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી છે જ્યારે વોર્ડમાં ચાર હજાર પાંચસો બાસઠ જેટલા ઉમેદવારોએ સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી છે બનાસકાંઠા જિલ્લા ગ્રામ પંચાયતની અડતાલીસ હજાર ત્રણસો જેટલા મતદાતા પોતાના અધિકારનો ઉપયોગ કરશે જેમાં પુરુષ છ લાખ અડતાલીસ હજાર અને મહિલાઓ છ લાખ એકાવન હજાર બતાવો પોતાના અધિકારનો ઉપયોગ કરશે હાલ તો સમગ્ર જિલ્લામાં મતદાર પોતાના અધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકોએ લાંબી કતારો લગાવી છે જ્યારે સ્થાનિક ધારાસભ્ય કાંતીભાઈ ખરાડી પણ પોતાના ગામની ગ્રામ પંચાયતમાં વોટ આપવા બાઇક લઈ પ્રાથમિક શાળામાં વોટ આપવા પહોંચ્યા હતા શુક્રાણાવાસીયા જેડેસટીવી બનાસકાંઠા મતદાન એટલે લોકશાહીના દબે મેં ખુદે ધારાસભ્ય તરીકે વોટ કર્યું છે અને લોકશાહીના દવે આ જ રીતે આવનારી વિધાનસભામાં પણ આ રીતે જ લોકશાહીના ડબે વોટિંગ થવું જોઈએ અને સાથે સાથે આવતી વિધાનસભામાં પણ બ્લેડ પેપરથી વોટિંગ થાય એવી અપેક્ષા પણ રાખું છું સાચું મતદાન એટલે બ્લેડ પેપરથી થાય એમાં કોઈ જાતનો સંકોચ રહેતો નથી અને લોકોની